આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે. માલિકી ગુણોત્તર અને આટલી વિગતો આપેલી છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અનામત અને વધારો, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો સૌ પ્રથમ તો આપણે માલિકી ગુણોત્તરનું સૂત્ર ખબર હોવું જોઈએ. માલિકી ગુણોત્તર સૂત્ર ન યાદ રહી તો શું કરવાનું? તો જ્યારે આપણે ડેવા ઇક્વિટી ગુણોત્તર શોધ્યું તેમાં પહેલો શબ્દ ડેવા હતો, બીજો શબ્દ ઇક્વિટી, એટલે ડેવાના છેદમાં ઇક્વિટી લખ્યું. દેવા ઉપર હતું તો જ્યારે તમે કુલ મિલકતો દેવા સીધું ત્યારે દેવાને નીચે લખ્યું અને એમાં કુલ મિલકતો ઉપર હતું. હવે કુલ મિલકતો જે ઉપર હતું એને નીચે લઈ લેવાનું, એટલે અહીંયા આમાં શું આવવાનું? કુલ મિલકતો છેદમાં શું લખવાનું? કુલ મિલકતો. અને ઉપર આવવાનું માલિકી ભંડોળ. માલિકી ભંડોળ, માલિકી ભંડોળ એટલે શું? તો માલિકી ભંડોળ એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો જ આપણે સમજવાનું. તો જો પાકું સરવૈયું આપણે બનાવીએ, અહીંયા આપણે બનાવીએ પાકું સરવૈયું, એટલે આપણને બધું જ મળી જશે જે ઉપરનું જોઈએ એ બધું જ. પાકા સરવૈયામાં શું આવે? એક બાજુ મૂડી દેવા અને એક બાજુ મિલકત લેણાં. એટલે મૂડી દેવા રકમ, મિલકત લેણાં રકમ. અહીંયા આવશે મૂડી દેવા રકમ અને આ બાજુ પર આવશે મિલકત લેણાં રકમ. ચલો મૂડી દેવા રકમ મિલકત લેણાં બધું મળી જોઈ લે. પહેલાં ઇક્વિટી શેર, એટલે અહીંયા લખવાનું ઇક્વિટી શેર કેટલા? તો ઇક્વિટી શેર છે 12 લાખ. પ્રેફરન્સ શેર કેટલા? 8 લાખ. આ અંડર શું કામ લખું એ પછી કહું. પછી અનામત અને વધારો, એટલે અહીં લખવાનું અનામત અને વધારો, અનામત અને વધારો 4 લાખ. ટોટલ સરવાળો 12 ને 8 20 ને 24 લાખ. ચાલો પછી બિનચાલુ જવાબદારી, એટલે લખીએ બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી કેટલી છે? તો 8 લાખ. ત્યાર પછી ચાલુ જવાબદારી 4 લાખ છે, એટલે અહીંયા આવવાનું ચાલુ જવાબદારી 4 લાખ. ત્યાર પછી બિનચાલુ મિલકતો, એટલે આ બાજુ આવવાનું સ્થિર મિલકતો કહેવાય. બિનચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો કેટલી છે? 12 લાખ. ત્યાર પછી ચાલુ મિલકતો 24 લાખ છે, એટલે એ પણ આ બાજુ આવવાનું. ચાલુ મિલકતો કેટલી છે? 24 લાખ. બધી જ મિલકત આવી ગઈ, ચાલુ મિલકત પણ આવી ગઈ અને બિનચાલુ મિલકત પણ. બીજી કોઈ જ મિલકત આમાં બાકી નથી રહી કે આ બાજુ આવે, એટલે આ બાજુનો સરવાળો આપણને આપી દીધો કહેવાય. તો આ બાજુ કેટલા આવવાના? તો આ બાજુ ગણીએ તો પણ આવી જાય, આ બાજુ ગણીએ તો પણ આવી જાય. હવે આપણને જોઈએ શું? કુલ મિલકત. તો કુલ મિલકત એટલે કેટલી કહેવાય? આ કુલ મિલકત એટલે 36 લાખ કહેવાય. ચાલો જો 36 લાખ થઈ ગયા. આ બાજુ જો, આ બાજુ બી 36 થઈ ગયા, એટલે બંને બાજુ સરખું સરખું થઈ ગયું, એટલે વિગત ઓકે છે. બધી જ વિગત કેવી છે? ઓકે. જો આ 36 નહીં થતે બંને બાજુ તો અહીંયા કંઈક બાકી છે એવું કહેવાય, એટલે કુલ મિલકત નહીં આપેલી કહેવાય. ભાઈ કુલ મિલકત આપી દીધી છે, એટલે કુલ મિલકત કેટલી છે? 36 લાખ. ચાલો એક પોઈન્ટ તો મળી ગયો. બીજું માલિકી બંદોર, એટલે આ જે છે એને માલિકી બંદોર જ કહેવાય, એટલે મેં અલગ બલ લખ્યું. માલિકી બંદોર કેટલું છે? 24 લાખ, એટલે અહીંયા લખીશું 24 લાખ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો એ જ માલિકી ભંડોળ, એટલે 24 લાખ ભાગ્યા 36 લાખ, એટલે આવશે 0.66. એટલે 0.66666 એવું આવે, એટલે 0.67 જેમ 1. જો પહેલાં જ્યારે આપણે ભણ્યા તેમાં બી એ જ આવતું હતું, પ્રવાહ એટલે કે ટકાવાળી, નફા નાકારાત્મક ગુણોત્તર એમાં ટકાવાળી, પછી ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર અને પછી આ 4 ગુણોત્તર. હવે આની અંદર એક ગુણોત્તર બાકી, એટલે કયો? વ્યાજ આવરણ ગુણોત્તર.